હવે જોઈએ આપણે નંબર 53, કિંમત શોધો. તેમાં જોઈએ પહેલા નંબરનું ઝઘડિયા કૌંસમાં 2/5 ગુણ્યા કૌંસમાં -3/4 ઝઘડિયો કૌંસ પૂર્ણ વત્તા ઝઘડિયા કૌંસમાં 2/5 ગુણ્યા 7/9 ઝઘડિયો કૌંસ પૂર્ણ. તો આપણે સૌ પ્રથમ શું કરીશું, જે કૌંસમાં છે તેનું સાદું રૂપ આપીશું. તો આપણે અહીંયા લખી શકીએ કે 2/5 ગુણ્યા -3/4 વત્તા ઝઘડિયા કૌંસમાં 2/5 ગુણ્યા 7/9 બરાબર છે. હવે આપણે અહીંયા ગાડી છેદ ઉડાડી તો અહીંયા ગાડી છેદ ઉડી જશે તો વધશે 2, તો અંશમાં વધશે -3 અને છેદમાં વધશે 5 × 2 = 10 વત્તા અહીંયા ગાડી છેદ ઉડે છે નથી ઉડતા એટલે 7 નો 2 સાથેનો ગુણાકાર એટલે અંશમાં આવશે 14 અને છેદમાં 5 નો 9 સાથેનો ગુણાકાર એટલે છેદમાં આવશે 45. હવે -3/10 + 14/45 આપણે સરવાળો કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે 10 અને 45 શું કરીશું, લસા લઈશું. તો લસા કેટલો થશે, 10 અને 45 લસા થશે 90. તો આપણે 3 ને કેટલા વડે ગુણીશું, 9 વડે ગુણીશું. તો આપણે 3 ને 9 વડે ગુણીએ તો કેટલા થશે, -27 વત્તા 14 ને આપણે ગુણીશું 2 વડે એટલે વત્તા 14 × 2 એટલે થશે 28. હવે આપણે -27 + 28 કરો તો કેટલા વધશે, અંશમાં વધશે 1. મોટી સંખ્યા કઈ છે, 28 છે. તે કેવી છે, ધન પૂર્ણાંક છે એટલે 1 થશે ધન પૂર્ણાંક અને છેદમાં આવશે 90 એટલે 1/90 તેવો જવાબ આવશે. તેવી જ રીતે બીજા નંબરની બાદ બાકી જે છે તે તમારે જાતે કરવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ નંબર 54. ચકાસણી કરો -x = -x. તેમાં જોઈએ પહેલા નંબરનો આપણે ડાબા અને આયરો એક્સ છે તેની જવાબ બરાબર ચકાસણી કરવાની છે. તો આપણને એક્સ બરાબર કિંમત આપી છે -5/7. તો ડાબા બરાબર કયું હતું, -x હતું. તો હવે આપણે x = -5/7 એમ કિંમત મૂકીશું. તો માઇનસ છે પહેલાં, પછી કૌંસની અંદર ફરીવાર માઇનસ છે અને x બરાબર કિંમત છે -5/7. હવે આ માઇનસ ચિહ્ન અને અંદર ગુણો તો ગુણાકાર થશે તો માઇનસ અને -5 કેટલા થશે, જે થશે 5 થશે અને ભાગાકારમાં છે 7 અને 12 બાદબાકીનું ચિહ્ન હતું જે આપણે બરાબર પછી બાદબાકીનું ચિહ્ન કરીશું. હવે ફરીવાર બાદબાકીનું ચિહ્ન કૌંસમાં ગુણી તો લખાશે -5/7 જે આપણને ડાબા બરાબર મળ્યું. જ્યારે જવાબ બરાબર શું હતું કે જવાબ બરાબર એક્સની કિંમત કઈ હતી, -5/7 હતી. તો આમ આપણને ડાબા બરાબર -5/7 અને જવાબ બરાબર પણ આપણને -5/7 મળ્યા. તો આમ આપણે કહી શકીએ કે ડાબા બરાબર જવાબ. તેવી જ રીતે બીજા નંબરનો જે છે તે તમારે જાતે કરવાનો રહેશે. હવે આપણે જોઈએ નંબર 55. યોગ્ય રીતે જોડકા બનાવો. તેમાં વિભાગ અ અને વિભાગ બ છે. વિભાગોની અંદર આપ્યા છે તેને આપણે વિભાગ બ સાથે જોડીશું. તો 7/4 + -2/3 = 13/12 જે કયો છે, સરવાળા માટેનો નિયમ છે. પણ સરવાળા માટે કયો નિયમ છે, જે છે સમૃદ્ધતાનો. તો આપણે અહીંયા કહી શકીએ કે સરવાળા માટે સમૃદ્ધતાનો નિયમ એટલે ઓપ્શન બી. બીજો છે 4/7 - 3/5 બરાબર -3/5 + 4/7. અહીંયા સરવાળા માટે કયો છે, ક્રમનો નિયમ છે. બંનેના ક્રમ કેવા આપ્યા છે, ઉલટ સુલટ આપ્યા છે એટલે અહીંયા ગાડી જવાબ આવશે સી. જ્યારે ત્રીજો જે છે તે -1/2 + 2/3 + 3/4 બરાબર -2/16
सॉरी बे भाग्या त्रण वत्ता त्रण भाग्या चार वत्ता माइनस एक भाग्या बे छे। अहीं ए बी अने सी आपे छे। ज्यारे अहीं सी बी कौंसनी अंदर ए वत्ता बी आप्यो छे जे छे सरवाळा माटे जूथनो नियम। એટલે અહીંયા આવશે જવાબમાં ઓપ્શન એ। હવે આપણે જોઈએ નંબર 56 યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરું તેની અંદર પહેલા નંબરની 2 વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો 2 ની અંદર એવી કઈ સંખ્યા ઉમેરે તો તેનો જવાબ આપણને 0 મળે તો 2 ની અંદર આપણે તેની વિરોધી સંખ્યા ઉમેરીએ તો 2 ની વિરોધી સંખ્યા છે -2 તો આપણને જવાબ 0 મળશે। તેવી જ રીતે બીજા નંબરનું છે -5 વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો -5 ની અંદર એવી સંખ્યા આપણે ઉમેરીએ તો આપણને જવાબ 0 મળે તો -5 ની વિરોધી સંખ્યા છે 5 તો આપણે ખાલી જગ્યામાં લખીશું 5। નંબર 3 -2/7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1 અહીંયા ગાડી આપણે ગુણાકાર વિધિનો તટસ્થતાનો નિયમ છે જેના માટે -2/7ની અંદર એવી કઈ સંખ્યા ઉમેરીએ તો તેનો ગુણાકાર આપણને 1 મળે તો આપણે -2/7ની વિરોધ વ્યસ્ત સંખ્યા લખીશું તો -2/7ની વ્યસ્ત સંખ્યા કઈ થશે -7/2 થશે। તેવી રીતે ચોથા નંબરનો એ કૌંસમાં b/c બરાબર ab/ ખાલી જગ્યા કૌંસમાં એ ગુણો તો પહેલાં આવશે એ બી પછી એને સી સાથે ગુણો તો આવશે એ સી બરાબર છે। તેવી રીતે પાંચમો અને છઠ્ઠો જે તમારે જાતે કરવાનો રહેશે। હવે આપણે જોઈએ નંબર 57 -3/4 ગુણ્યા છગડીયા કૌંસમાં 2/3 વત્તા નાના કૌંસમાં -5/6 છગડીયો કૌંસ પૂર્ણ વિભાજ્યના ગુણધર્મનો ઉપયોગ કરી ઉકેલ મેળવો તો આપણે અહીંયા ગાડી વિભાજનનો ગુણધર્મનો શું કરવાનો છે ઉપયોગ કરવાનો છે એટલે કે સૂત્ર જે હતું a/b/c જેનું સૂત્ર શું હતું a/b કૌંસમાં લખતા હતા વત્તા કૌંસમાં a/c લખતા હતા આ નિયમનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે ઉકેલ મેળવવાનો છે જે આપણને a/-3/4 b/2/3 વત્તા કૌંસમાં -5/6 જે આપણને c/ આપે છે તો આપણે આ સૂત્ર પ્રમાણે લખીએ તો 3-3/4 છે જે ક્યાં ગુણાશે અંદર ગુણાશે તો આપણે લખીએ કે -3/4 × 2/3 વત્તા -3/4 × -5/6 હવે આ બંનેનો ગુણાકાર કરીશું અને આ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા 3-3 શું થશે કેન્સલ થઈ જશે અને અહીંયા 2-2 કેન્સલ થઈ જશે તો છેદમાં 4 છે એટલે 2 વધશે તો અહીંયા ગાડી અંશમાં વધશે -1 અને છેદમાં વધશે 2 વત્તા અહીંયા ગાડી છેદ ઉડાડો તો 3-2-6 પછી તો અંશમાં શું વધશે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે અંશમાં 5 અને છેદમાં 4×2 એટલે આવશે 8। હવે આ બંનેનો સરવાળો કરો તો છેદ શું કરીશું સરખા કરીને આપણે લસા લેવો પડશે તો લસા કેટલો થશે 8 થશે તો અંશમાં 4 વડે ગુણાશે -1ને 4 વડે ગુણો તો -4/5 -4/5 કરો તો કેટલા મળશે 1 મોટી સંખ્યાનું ચિહ્ન ધન છે એટલે 1/8 જે આપણો જવાબ થશે। હવે જોઈએ આપણે નંબર 58 સમય સંખ્યા રેખા પર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવતી સંખ્યાઓ દર્શાવો અહીંયા ગાડી આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે તેની જગ્યાએ આપણે સંખ્યા દર્શાવવાની છે તો આપણે સંખ્યા રેખા આપણે જાણીએ છીએ સંખ્યા રેખા કઈ લખાય આ રીતે દોરાય બરાબર છે તેમાં આપણને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તો આપણે અહીંયા ગાડી શું કરીશું લખીશું 0 અહીંયા લખીશું 1 અને અહીંયા લખીશું -1
જ્યાં પ્રશ્ન ચિહ્ન આપ્યું છે તે આપણે જવાબ લખીએ તો આપણને એક ભાગ્યા ત્રણ આપ્યા હોય તો આપણે આ શૂન્યની ડાબી બાજુએ પણ શું આવશે માઇનસ એક ભાગ્યા ત્રણ આવશે. અહીંયા બે ભાગ્યા ત્રણ છે તો શૂન્યની ડાબી બાજુએ પણ માઇનસ બે ભાગ્યા ત્રણ આવશે, બરાબર છે. હવે આપણે જોઈએ નંબર 59. સમય સંખ્યા રેખા પર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવતી સંખ્યાઓ દર્શાવો. આપણે નંબર 58માં કર્યું તેવી જ રીતે નંબર 59માં તમારે જાતે દર્શાવવાની રહેશે. હવે જોઈએ નંબર 60. 7 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે અને કઈ કઈ? 7 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? એક જ આવે. 7 પછી આવશે 8 અને પછી આવશે 9. તો 7 અને 9 વચ્ચેની કઈ થશે? 1. તો આપણે લખીશું 1 પ્રાકૃતિક સંખ્યા આવેલી છે. કઈ કઈ? તો આવશે 8. નંબર 61. -2 અને 2 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે અને કઈ કઈ? તો -2 પછી કેટલા આવે? -1 આવે, 0 આવે, 1 આવે અને પછી આવે 2. તો -2 અને 2 વચ્ચે કઈ થશે? -1, 0 અને 1. એટલે કે 3 સંખ્યા આવેલી છે, જે છે -1, 0 અને 1. હવે જોઈએ આપણે નંબર 62. 2 ભાગ્યા 10 અને 4 ભાગ્યા 10 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળશે? તો 2 ભાગ્યા 10 અને 4 ભાગ્યા 10 વચ્ચે તો આપણને અસંખ્ય સંખ્યાઓ મળે. તો આપણે અહીંયા લખીશું કે અસંખ્ય સમય સંખ્યાઓ મળશે. હવે આપણે જોઈએ નંબર 63. -5 ભાગ્યા 8 અને 5 ભાગ્યા 6 સમછેદી બનાવી તેમની વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યાઓ લખો. આપણને શું કીધું છે કે બંનેને સમછેદી બનાવી, એટલે કે બંનેના છેદ સમાન કરવાના છે અને પછી તેની વચ્ચે આવતી આપણે 10 સમય સંખ્યાઓ લખવાની છે. તો આપણે આ બંનેના શું કરીશું? સૌપ્રથમ લસાઅ લઈશું તો બંનેના છેદ સરખા થઈ જશે. તો 8 અને 6 લસાઅ થશે 24. તો આપણે છેદમાં 24 લાવવા છે તો આપણે -5 કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. અંશમાં 3 વડે ગુણીએ તો છેદમાં પણ 3 વડે ગુણવા પડે. તો -5 ભાગ્યા 8 અંશ અને છેદમાં 3 વડે ગુણીશું. તો -5 3 વડે ગુણો તો કેટલા મળશે? -15. અને 8 3 વડે ગુણો તો મળશે 24. હવે 5 ભાગ્યા 6 આપણે અંશ અને છેદમાં શું કરીશું? 4 વડે ગુણીશું. એટલે 6 ને 4 વડે ગુણો તો આપણને છેદ 24 મળશે. એટલે આપણે અંશમાં પણ 4 વડે ગુણીશું. તો અંશમાં 5 ને 4 વડે ગુણો તો આપણને મળશે 20 અને છેદમાં 6 ને 4 વડે ગુણો તો આપણને મળશે 24. એટલે આપણને મળશે 20 ભાગ્યા 24. તો આ બંને વચ્ચે આવતી જે સંખ્યા છે તે બધી જ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો -15 ભાગ્યા 24 અને 20 ભાગ્યા 24 વચ્ચે કેટલી સંખ્યા આવશે? જે આવશે -14 ભાગ્યા 24, -13 ભાગ્યા 24, -12 ભાગ્યા 24, -11 ભાગ્યા 24, -10 ભાગ્યા 24, -9 ભાગ્યા 24, -8 ભાગ્યા 24, -7 ભાગ્યા 24, -6 ભાગ્યા 24, તેમ આવશે 19 ભાગ્યા 24 અને 20 ભાગ્યા 24 ત્યાં સુધી આવશે, જે 10 સમય સંખ્યાઓ આપણે વચ્ચેની લખી શકીશું, બરાબર છે. તેવી જ રીતે જાતે કરોનો દાખલા નંબર 5. જે પણ સમય સંખ્યાઓ બંને વચ્ચેની શોધવાની છે, જે મધ્યકના આધારે શોધવાની છે, જે આપણે સ્વાધ્યાયમાં શીખી ગયા હતા ચોપડીના, તેવી રીતે તમારે જાતે કરવાની રહેશે. હવે આપણે જોઈએ નંબર 64. 1 ભાગ્યા 4 અને 1 ભાગ્યા 6 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો અને સમય અને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. તો આપણે પહેલાં શું કરીશું? 1 ભાગ્યા 6 અને 1 ભાગ્યા 4 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધવા માટે છેદ શું કરીશું? સમાન કરીશું. એટલે આપણને તેના વચ્ચેની 3 સમય સંખ્યાઓ મળશે. તો 1 ભાગ્યા 4 છે, તેના વચ્ચે આપણે
ત્રણ સમ્ય સંખ્યાઓ શોધવાની છે. તો અહીંયા ગાડી ચાર અને છનું શું કરીશું? લસા લઈશું, કેમ કે બંનેના છે સમાન કરવા માટે. તો આપણે અહીંયા એક ભાગ્યા ચારને અંશ અને છેદમાં શું કરીશું? બાર વડે ગુણી લઈશું. તો એકને બાર વડે ગુણો તો કેટલા મળશે? બાર મળશે. અને ચારને બાર વડે ગુણો તો આપણને મળશે 48. આ તો આપણી પહેલી સમ્ય સંખ્યા કઈ છે? 12/48. હવે 1/6ની જગ્યાએ આપણે શોધીએ તો 1/6 તેને અંશ અને છેદમાં શું કરીશું? 8 વડે ગુણીશું. તો 1ને 8 વડે ગુણો તો અંશમાં મળશે 8, અને 6ને 8 વડે ગુણો તો છેદમાં મળશે 48. તો 12/48 અને 8/48ની વચ્ચેની ત્રણ સમ્ય સંખ્યાઓ તમે લખો તો આવશે 9/48, 10/48 અને 11/48. પછી 12/48 તો જે આપણને આપેલા હતા, એટલે 9/48, 10/48 અને 11/48 થશે. હવે આપણે જોઈએ નંબર 65. -3/2 અને 5/3 વચ્ચે આવતી ચાર સમ્ય સંખ્યાઓ લખવાની છે. તો -3/2 અને 5/3ની વચ્ચે જે છે તેના બંનેના છેદ કેવા છે? અસમાન છે. તો બંનેના છેદ સમાન કરવા માટે આપણે લસા લઈશું. તો લસા કેટલો થશે? બંનેનો લસા થશે 6. તો આપણે -3/2 છે તેને અંશ અને છેદમાં શું કરીશું? 3 વડે ગુણીએ. તો -3ને 3 વડે ગુણો તો કેટલા મળશે? -9. અને 2ને 3 વડે ગુણો તો છેદમાં મળશે આપણને 6. તો આપણને મળશે -9/6. હવે 5/3ને આપણે અંશ અને છેદમાં શું કરીશું? 2 વડે ગુણીશું. તો 5ને 2 વડે ગુણો તો મળશે 10. 3ને 2 વડે ગુણો તો મળશે 6. તો -9/6 અને 10/6 વચ્ચેની કેટલી ચાર સમ્ય સંખ્યાઓ કઈ હશે? જે હશે -8/6, -7/6, -5/6, -6/6, -4/6 વગેરે જેવી સંખ્યાઓ જે તમે ચાર સમ્ય સંખ્યાઓ લખી શકશો, તેવી રીતે પણ તમારે જાતે કરવાના રહેશે. થેન્ક યુ.